સોનાની બંગડીઓ કે જેની કિંમત રૂપિયા 5 લાખ છે તે લઈને બંને શખ્સો ફરાર થઈ ગયા છે. તો શાતિરતા પૂર્વક ચોરીને અંજામ આપનાર બંને શખ્સોની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા શૈલેષ જોડાઈ ચુક્યા છે. જી શૈલેષ, ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે ત્યારે હાલ શું મહત્વની વિગતો મળી રહી છે? જી, સુરતના ઘોડદોડ વિસ્તારના એક જ્વેલર્સ ને ત્યાં ચોરીની ઘટના બહાર આવી છે. સમગ્ર ઘટનામાં સીસીટીવી બહાર આવ્યા પછી જે જ્વેલર્સ ને પણ જાણ થઈ હતી કે તેમને ત્યાં દુકાનમાંથી ચોરી થઈ છે, અને જે રીતે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે, બે શખ્સો આવીને ખરીદીના બહાને આવ્યા હતા અને જુદી જુદા દાગીના જોયા પછી તેઓ અંદાજિત 5-1 લાખ રૂપિયાના દાગીના ફેરવી અને જતા રહ્યા હતા. જોકે આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જી જી શૈલેષ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.